આપી. એમ કરતાં કરતાં કોઈ એવા સંતો મહાપુરુષો ગુરુના બાળકોને આપણને સંગ થયો, એમાં આપણો વિશ્વાસ લાગ્યો, એમાં આપણી દ્રષ્ટિ ઠેરાણી, એમ કરતાં કરતાં ઠેઠ સંતોના ચરણ સુધી પૂગી ગયા. એ આપણી બુદ્ધિથી કે આપણી અક્કલથી ત્યાં નથી પૂગ્યા, પણ પરમાત્માની ઈચ્છા છે તમને સંતના ચરણ સુધી પહોંચાડી દેવાની. તમારો ઉધાર કરી દેવો એટલી બધી એની મહેરબાની છે. છતાં જો આપણે બેદરકારી રાખીએ અને મારાપણાનો ભાવ જીવનમાં રાખીએ કે હું તો મારી મેળે મેળે મહેનત કરીને સંતોને ઓળખી લીધા અને સંતોને સેવી લીધા, ના બાપા ના એમ ભણતું નથી. આ તો સહજતાથી સહજમાં ધીમે 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 તમારી જે કમાઈ હતી, તમારો જે ભાવ હતો, તમારો વિશ્વાસ હતો, એ જ ફીડ્યો છે. એટલે સંતો ક્યારેય પણ આપણે મહાપુરુષોને ચરણે જઈને કહે કે બાપા તમારી દયાથી તમારી કૃપાથી મારા ઘણા ઘણા કામ સિદ્ધ થઈ ગયા, ત્યારે સંતો હળવેથી એમ જવાબ દે કે ના ભાઈ ના, એ તો તમારો ભાવ અને તમારા પૂર્વના પુણ્ય ફેડાશે, માટે વિશ્વાસ રાખજો, ભજન કરજો. એટલે સંતો ક્યારેય પણ માથે ઓઢતા નથી, એ બધું ગુરુના ચરણમાં મૂકી દે. આવું જો જીવન જીવી જાય તો ત્યારે ગમે ત્યારે ઓશિતાનું કદાચ જવાનું થાય તો તરત જ આપણી તૈયારી જ હોય. બાપા તો એમ કહેતા કે જેને પ્રભુ ભજન કરવું છે એને સવારે સૂર્ય ઉગે એટલે એમ માનવું કે આજે આપણો આ સહેલો દિવસ છે. બાકી જેને મરવું જ નથી આ જગતમાં, મરવાની યાદી નથી, ભગવાનની યાદી નથી, એ તો આડા ઉણું ગમે એમ કરીને હાસું ખોટું કરીને એ જબરજસ્ત સગવડ મેળવી લઈએ, પણ એવો ખ્યાલ નથી આવતો કે આ કંઈ કામ નહીં આવે. જે કે નોબત વાગતી વાગતા સત્રીસ રૂડા રાગ, એ બધાય ખંડેર થન ખાલી પીડા, અને ત્યાં ઉડે કાળા કાગ, હે માયાનો બંધાયેલ હે પ્રાણિયા તો સમજો નહીં શુદ્ધ વાત. આ હાજી વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આ લોભ લાલશ મારું તારું ખાર ખેત એ જતો નથી. તો હાચુકલો વૈરાગ ક્યાંથી મળે? હાચુકલો વૈરાગ સતનામમાં છે, અને સતનામ એ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્માનું છે. એના ચરણમાં કાયમની માટે રહેવું એટલે સદગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું. કેને કહ્યું દાસ સતારે લેવો શબ્દ ને તોડી, તો ગુરુચરણમાં રહેવું એટલે બહારની વાત નથી કરી. તમારામાં જે સ્વરૂપ પડ્યું છે એ સ્વરૂપમાં તમારે સુરતાને સમાવીને કાયમ તમારા જીવનને વિતાવવું, એનું નામ ગુરુ કરી ગુરુચરણમાં રહેવું. ઓમ તો ગુરુચરણમાં જો આપણે રહી તો આપણે સારું ગુરુ માટે મજૂરી કરવી પડે ને, તો આપણે ખાવું જોઈએ, પીવું જોઈએ, પહેરવા ઉઠવા જોઈએ કે બાપા અમને તમારા વિના હોરવતું નથી, અમારે તો તમારા ચરણમાં જ રહેવું. તો હો બહે શિષ્ય કદાચ આવીને કાયમ રહેતો હોય એની ઉપાધિ કે નહીં, પણ ગુરુચરણમાં આમ રહેવાનું છે. એટલે તો મૂળ વૈરાગ મળશે અને લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચો. ભાઈ અધવશમાં અથડાશો આવો મોંઘો પદાર્થ, આવો રતન બારખું હાથમાંથી હિરલો આયલો જશે. એટલે લગ્ની બીજી ઘણી જગ્યાએ લગ્ની લાગે છે, કામ ધંધામાં લગ્ની લાગે, પૈસા ટકામાં લગ્ની લાગે, માન મોટા મેળવવા માટે લગ્ની લાગે, બીજાની હરોળમાં ઉભવા માટેની લગ્ની લાગે, પણ ગુરુના ચરણમાં સ્થિર થવાની જો લગ્ની લાગી જાય તો બધું આપણને અતૈણા જેવું લાગે. કે સદગુરુ ચરણમાં જવા માટેની જો લગ્ની લાગી જાય તો એ લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચે, અને આ જ લગ્ની લાગી એટલે તરત જ તમારામાંથી દેહભાવ ટળી જાય. જેમ સૂર્ય આવ્યો નથી, દેખાણો નથી, દોકાણો નથી, અને અડધી કલાક પર્યાણ કર્યું તો સૂર્ય આવ્યા પહેલાં અડધી પોણી કલાકે આખી દુનિયાની અંદર પથરાયેલું અંધારું ક્યાં ગાયબ થઈ જાય કે દેખાતું નથી. એમ આપણામાં હાચુકલું પર્યાણ થાય, હાચુકલો ભાવ જાગે,
એવી લગની લાગે તો એની મેળે મેળે અજ્ઞાન અંધારું કૂડ કપડ દગો પ્રપંચ એ સહજતાથી વ્યા જાય. પણ હા ચુકલો પર્યાણ જોઈએ, હા ચુકલો ભાવ જોઈએ. એટલે આ અવનીમાં તમે જુઓ તપાસી જન્મેલા સોય મરી જવાના. આ દેહ કાયમ કોઈના રહ્યા નથી, રહેવાના નથી. દેહને અમર બનાવવા માટે અને દેહને શણગારવા માટે બહુ પ્રયત્ન પણ ન કરતા જીવનને શણગારવાની કોશિશ કરો. આ દેહ તો દગાખોર છે. દેહના એવા ગુણધર્મ છે કે વધે ઘટે પરિસ્થિતિ ભોગવે અને અંતમાં ધીમે 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 બરફનો ગાંગડો ઓગળે મને ઓગળવા. ગમે તેટલા તમે આને લાડ લડાવ્યા હોય છતાં પણ એ દેહ કદરૂપો બની જાય, બની જાય ને બની જાય. તમને તમારો દેહ ન ગમે તો બીજાને ક્યાંથી ગમે? એવી પરિસ્થિતિ કદાચ આ દેહની બનવી હોય તો બને. કારણ કે દેહ અને દેહની અંદર રહેલું જે સ્વરૂપ એ અસાધ્ય છે. સાહેબમાં હોય ત્યાં સુધી તો આપણે એમ કહીએ કે મારે પાણી પીવું, ભાઈ મને ભૂખ લાગી છે. પણ દેહની સાથે જ ન હોય એવી પરિસ્થિતિ થાય તો શું કરો? એટલે દેહનો બહુ ગર્વ ન કરવો, દેહનું બહુ લાલન પાલન ન કરવું. આ અવનીમાં તમે જુઓ તપાસી જન્મેલા સોય મરી જવાના. પણ એ દેખા દેખ્યામાં કઈ કામ નહીં આવે અને સત્ય અને પુણ્ય વિના શું કરવાના? આવો મોંઘો પદાર્થ, આવો રતન બારખું વિરલો આયલો જશે. માટે હાચુકલા ભાવથી થોડું ભજન થાય કે જાજું ભજન થાય એ કોઈ વાંધો નહીં, પણ જેટલું થાય એટલું શુદ્ધ અને પવિત્ર ભજન કરવું. હાચુકલા દિલથી મળવું, હાચુકલા ભાવથી ગુરુના ગુણ ગાવા. કાલી ઘેલી વાણીમાં એ મારો નાથ બધું સમજી જાય છે. ઇંગ્લિશમાં બોલો તો એ સમજી જાય, હે ઉર્દુ ભાષામાં ભગવાનનું નામ લીધો ભગવાન સમજી જાય તો એ કેટલો ભણે લઈ છે. ગુજરાતીમાં એ સમજી જાય, હિન્દીમાં એ સાંભળી જાય. આપણને એમ થાય કે મારે તો એટલું હું ભણતર અને હું તો બધી ભાષા જાણું, પણ બધી ભાષાને પરખવા વાળો એ કઈ નિશાળમાં ભણ્યો હોય છે? એટલે મહાપુરુષો અભણ હોવા છતાં કેટલું આત્મજ્ઞાન કથતા ગયા, ભલામણ કરતા ગયા, વરી સહજતાથી. કાંઈ ગોખી રાખેલું નહીં, કાંઈ યાદ કરી રાખેલું નહીં. જ્યારે જેવી જરૂર પડે ત્યારે સદગુરુનું આવાહન કરી, એનું ધ્યાન કરી, એના ચરણમાં રહીને ગુરુ મારા જે બોલાવે એ જ બોલે. દેહ અભિમાન તોડવું બહુ અઘરું છે, દેહ ભાવ તોડવો અઘરો છે. એની માટે મહેનત ન કરતા ભજન કરજો તો ભજનથી દેહ અભિમાન જાય, એની કૃપાથી જાય. કારણ કે સાધન સાધ્ય આ વાત નથી, કૃપા સાધ્ય. દેહરૂપી સાધનથી ગમે તેટલો પ્રયત્ન કરીએ તો આપણી સાધ રહીએ નહીં, પણ સદગુરુની જો કૃપા મળી જાય તો એ કૃપા સાધ્ય છે. તો સહજમાં એની કૃપા મળે, તમે આથી તારા ઘરમાં આવી જાઓ, એમાં સ્થિર થઈ જાઓ. લો વિલંબ નહીં કરવું, કોઈને પૂછતાય નહીં કે મેં વિશ્વાસ રાખ્યો એ બરાબર છે કે કેમ. 100% વિશ્વાસ હોય એટલે પછી ભલે ક્યાં ઇંગ્લેન્ડ, ક્યાં બિંગ્લેન્ડ, ક્યાં સુખમણાન, કેમ ધ્યાન કરવું એ કદાચ ન આવડતું હોય, બે વાત કરતા ન આવડતી હોય તો કાંઈ વાંધો નહીં. પણ અડગ મતો જોઈએ, અડગ વિશ્વાસ જોઈએ. એમ હરિજન હિલાવ, તમે સત્ય માનજો. આ વાત વેદમાં પણ વંચાય છે, તમારા જીવનને વેદ સાક્ષી આપશે અને વૈકુંઠમાંથી પણ એનો જવાબ મળશે. હરિજન હિરલાવ, સત્ય માનજો, વાતો વેદમાં વંચાશે. બુદ્ધિ વિનાનો બાલક ગંગારામ કે સેજે ભાવસાગર તરસે. આવો મૂંઘો પદાર્થ, આવો રતન પારખું હિરલો હેલો જાય છે.
ગુરુચરણમાં બુદ્ધિ વિનાના જો થઈ જાય તો જ આપણે સ્થિર રહી, તો જ આપણા જીવનમાં સરળતા આવે, તો જ આપણું જીવન સાર્થક બને. આપણું ધાર્યું કોઈ દી ક્યાંય થયું નથી તો મહાપુરુષોના ચરણમાં આપણું ધાર્યું કરવા માટેની કોશિશ કરવી નહીં. મારો નાથ જેમ રાખે એમ રહેવાનો. પ્રભુ કરે તે સારું કરે છે, હરિ કરે તે ભલું કરે છે. શોષ ધરોમાં સિદ્ધને પ્યાણ, શોષ ન કરો, અફસોસ ન કરો, એ મારો નાથ જેમ રાખે એમ રહેવાનો છે. એની ઈચ્છા મુજબ હુકમ વિના હલે નહીં પૃથ્વી માથેનું એક પાન. પણ મૂર્ખ માનવી બાંધીને બેઠા છે હું પણાની હામ. પરમાત્માની ઈચ્છા વિનાનું આ જગતમાં એક પાંદડું હલે એમ નથી. અરે આપણા શ્વાસોશ્વાસ હાલતા એ થંભી જાય એ એની ઈચ્છા છે. એટલે કર્મે કર્મે કરીને, અભ્યાસે કરીને, ધીમે 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 જે આપણને શીખવાડ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગે હાલવાની તૈયારી કરવી, હિંમત રાખવી અને સંતો મહાપુરુષોના જીવનને યાદ કરવા. ખાલી એના જીવનને યાદ કરી તો આપણને બોધ લાગી જાય કે જ્યારથી સદગુરુને ચરણે ગયા ત્યાંથી એવું ને એવું જીવન જીવતા ગયા ત્રમક બાબા, લાભુદાદા, જેની જે બોલાણી જેના નેજા ફરકે છે, આજે આપણે જેની માટે ભેરા થયા છીએ. આ પ્રસંગ આપણે જોતો નહોતો, આપણી કોઈ માગણી નહોતી, પણ પરમાત્માની ઈચ્છા થાય ત્યારે આપણને હારા અને હાતા એવા પ્રસંગ આપે, એ બધાય માથે ચડાવવાના. વલ્લભભાઈ ત્રમક બાપાને મળ્યા એને 32 વર્ષ થયા, પણ 32 વર્ષમાં જ્યારથી મળ્યા ત્યાંથી ભલે એની સમજણમાં જે આવ્યું હોય તે, એટલે એવું જીવન આપણે બનાવી ન શકીએ. બનાવવા ધારો તો બની શકે, માનવ માણસ એ કરી શકે. હાજુ ભલે ભાવ અને લાગણી જોઈ, એમાં કાંઈ ખર્ચો નથી. સમજણ હાજી સાચી વાત જો હૃદયમાં ઠેરાઈ જાય એટલે માણસ માત્રમાં સમજણ તો છે, પણ ક્યારેક ક્યારેક કોઈમાં અધૂરી સમજણ હોય અથવા તો ભેળસેળવાળી સમજણ હોય, એ સમજણ આપણને ભૂલી પાડે. અને મહાપુરુષોની શુદ્ધ પવિત્ર સમજણ હતી. તો હવે આપણે સમય ઘણો વિયોગ્યો છે, ટાઈમ ઘણો વિયોગ્યો છે, તો એકાદું ભજન બોલીને આપણે બધા વિસર્જન કરીએ. ગુરુના ચરણમાં મસ્તક મૂકી જીવન મૂકીને ભેગડી આરામ કરીએ. થાક લાગે, કાલના 2 દિવસ થયા, આ બધાએ દોડધામ કરે છે, મહેનત કરે છે, એટલે બધાને થોડોક આરામની જરૂર તો પડે જ. નામ ચરણ માલા ગુરુ ચરણ માલા ગુરુ
Thank you.
सनातन धर्म जय सदगुरु साहेब।